યુક્રેનમાં રશિયાએ હુમલો કરી દેતા શરૂ થયેલા યુદ્ધ પહેલાની છેલ્લી ફ્લાઇટમાં વલસાડની વિદ્યાર્થીની અનેરી પટેલ અને અતુલનો વિદ્યાર્થી આયુષ રાજેન્દ્ર પાટીલ સહિતના વિદ્યાર્થીઓ હેમખેમ પરત ફર્યા હતા. મેડિકલના અભ્યાસ માટે યુક્રેન ગયેલી વલસાડ તિથલ રોડની વિદ્યાર્થીની અનેરી નયન પટેલ તથા ગોરગામનો આદિત્ય રાવલ અને દુલસાદ ગામનો મંથન પટેલ તેમજ વલસાડની કૃપાલી દસોલી અને અતુલનો આયુષ પાટીલ સહિતના વિદ્યાર્થીઓને સમયસર છેલ્લી ફ્લાઇટ મળી જતા સહી સલામત રીતે પરત ફર્યા હતા. જેઓએ યુક્રેનમાં ઉભી થયેલી યુદ્ધની સ્થિતિનું વર્ણન કર્યું હતું. યુક્રેનથી તમે કેટલા લોકો આવ્યા, કેટલો ખર્ચ થયો, કેટલો એક્સ્ટ્રા ખર્ચ? મારી ફ્લાઇટમાં 180 જેવા સ્ટુડન્ટ્સ હતા, ઇન્ડિયન, બધા જ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ હતા. અને યુઝ્યુઅલી એનો વન વેનો ભાવ હોય છે 28,000. અને આ વખતે અમે પે કર્યું છે 55,000 દિલ્હી સુધી. અને હું વલસાડમાં રહું છું તો પ્લસ સુરતની કનેક્ટિંગ ફ્લાઇટ તો 5,000, સો ટોટલ 60,000 જેવા મેં પે કર્યા છે. કઈ રીતે તમને કેટલા વખતથી કહેવામાં આવતું હતું કે તમે યુક્રેન છોડી દો? કઈ રીતે તમે આ ચાર્ટર્ડ ફ્લાઇટ કરી? તમને કોણે કહ્યું કે આ રીતે પણ જઈ શકાય? આ બધું આખું કોણ સિચ્યુએશન ત્યાં હેન્ડલ કરતું? તો સિચ્યુએશન 2 વીકથી ખરાબ જ હતી યુક્રેનમાં. અને એમ્બેસી અમને સજેસ્ટ કર્યું કે તમે ટેમ્પરરીલી યુક્રેન છોડીને જતા રહો. તો અમે ફ્લાઇટ્સ બુક કરવા માટે સાઇટ્સ જોઈ, પણ બધી ફૂલ હતી કારણ કે બધા જ સ્ટુડન્ટ્સ બુક કરવા માટે જોતા હતા. તો ફ્લાઇટ્સ કોઈને મળતી નહીં હતી. તો અમે અમારા એજન્ટને કોન્ટેક્ટ કર્યો, એમણે અમારી માટે એક ચાર્ટર ફ્લાઇટ અરેન્જ કરી જેમાં યુક્રેનના બધા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અપ્લાય કરી શકે. તો મારી સાથે 180 સ્ટુડન્ટ્સ હતા સાથે. હાલ સિચ્યુએશન શું? તમે આવી ગયા છો, કેટલા સ્ટુડન્ટ ત્યાં છે? હજી મારી યુનિવર્સિટીમાં 200-250 જેવા લોકો હજી બી ત્યાં છે. કેમ નહીં આવી શક્યા એ લોકો? હા, એ લોકો 5th-6th યરમાં છે. લાસ્ટ 2 યર્સમાં એ લોકોએ રિસ્ક ન લેવું હતું. એવું હતું કે ધારો કે હમણાં આવી ગયા ને 2 વીક પછી યુનિવર્સિટી ચાલુ થઈ ગઈ તો એ લોકો શું કરશે? પાછું આવવાનું જવાનો ખર્ચો, પ્લસ અમુક લોકોને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ બી હતા. અને અમુક લોકોને ફ્લાઇટ્સ જ ના મળી, એ લોકોને પાસે વેઇટ કરવા સિવાય ઓપ્શન નહીં હતો. અને ઘણા લોકોએ માર્ચની ફ્લાઇટ્સ કરાવી હતી પણ એના પહેલાં જ ઇન્વેઝન થઈ ગયું તો એ લોકો ફસાઈ ગયા હતા. આદિત્ય કૌશિક કુમાર રાવલ, મેં ગોરગામથી, અને હું હમણાં યુક્રેનથી આવ્યો છું, કીવથી. મેં બોગોમોલેટ્સ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં ભણતો 1st યર, અને મેં હમણાં ડિસેમ્બરમાં ગયો હતો. ને હમણાં આવું સિચ્યુએશન થયું એટલે હમણાં સુધી શાંત હતું બધું, પણ 2-3 દિવસથી થોડું વધી ગયું એમ. એમ્બેસીના પણ લેટર્સ આવ્યા કે 22 તારીખે લેટર આવેલો કે જેમ થાય તેમ નીકળી જાવ સ્ટુડન્ટ્સ ઇન્ડિયા. એટલે મેં 23 તારીખની ફ્લાઇટથી આવ્યો એમ આજે. એટલે આજે અહીંયા દિલ્હીની ફ્લાઇટ હતી તે પછી અહીંયા મેં આવ્યો. ના, ત્યારે મેં નીકળ્યો એ ટાઈમે કંઈ નહીં હતું, પણ એને નેક્સ્ટ ડેથી ચાલુ થયું ને એરપોર્ટ્સ, એર સ્પેસ બધું બંધ થઈ ગયું. નહીં, એકલું તો લાગતું નહીં હતું, પણ થઈ જાય તો ખબર નહીં, એટલે નીકળી જવાનું. પણ સ્લાઇટ ન્યૂઝ આવતી, પણ હવે બહુ સિરિયસ નહીં લાગતું. પણ છેલ્લા 10-15 દિવસથી થોડું સીઝ ફાયર ને એવું બધું થવા લાગ્યું ઇસ્ટર્ન પાર્ટમાં, એટલે થોડું વધવા લઈ ગયું એમ કે કંઈ થશે. ગુજરાતમાં એમ જોવા જાય તો, એટલે મારા હોસ્ટેલમાં મેં જેટલા જાણું એમાં એમ 50 જેવા હશે. હા, હશે એમ. ને બીજા અલગ અલગ સિટીના જે સ્ટુડન્ટ છે, લાઈક ખારકીવ જે ઇસ્ટર્ન સાઈડમાં છે, તે કીવમાં બોલાવતા છે. ને અમારી હોસ્ટેલમાં બધાને હમણાં ઓક્યુપાય કરતા છે એમ રૂમમાં, એટલે એ લોકોને પછી ઇસ્ટ એટલે વેસ્ટ સાઈડમાં લઈ જવાય, લવી એ બાજુ, કે થોડું સેફ રહે એમ. યુક્રેન ગવર્મેન્ટ તો ટ્રાય કરતા છે, પણ મેઇન એમ્બેસી કામ કરે કે સ્ટુડન્ટ્સને જલ્દી નેક્સ્ટ જે નેબરિંગ કન્ટ્રીઝ હોય ત્યાં શિફ્ટ કરે, ઇવેક્યુએશન હારે પૈસા કરવું હોય તો એ હમણાં ચાલતું છે. એટલે જોઈ આવે હાલ, હમણાં થોડું એ લોકોએ માર્શલ લો એપ્લાય કરી દીધો છે, અને ઇમરજન્સી છે એટલે હોસ્ટેલ બંધ છે ને, જે કામ હોય તો કંઈ પરમિશન્સ હોય તો જ બહાર જવાય એમ, એટલે થોડું એવું જ છે. એટલે મારા ફ્રેન્ડ સાથે વાત થઈ, એ લોકોનું તો એમ કહેવાનું છે કે હમણાં બહુ ક્યુમાં નથી કંઈ બહુ પ્રોબ્લેમ, પણ આગળ જોઈએ કંઈ થાય તો એમ. એટલે એમ એરોપ્લેન્સ ને એરફોર્સના પ્લેન્સમાં જાય, પણ એમ કંઈ પ્રોબ્લેમ નથી થતો એમ. ક્યુમાં નહીં થતો હમણાં, બીજા કશો થતો હોય તો ખબર નહીં.